नमस्कार मित्रों, जेडएस टीवी ना तमाम दर्शक मित्रों नू हार्दिक अभिवादन ने हार्दिक स्वागत करिए छे। हूँ वरेश बारोट। हवे बात करें साबरकांठा जिल्ला नी। साबरकांठा जिल्ला ना ईडर तालुका नू अनोखो गाम ज्या लॉकडाउन नू गाम मा लोको द्वारा स्वयंभू पालन। साबरकांठा जिल्ला ना ईडर नू चोरीवाड़ गाम, आ गाम मा दरेक कामो नो विश्वास छे। अहीं बारेमा स्वच्छता ने स्वयं शिस्त जोवा मळे छे, જેના લોકો દેશ વિદેશમાં ધંધા રોજગાર અને વિવિધ સરકાર પેદા કરે છે। હાલ જ્યારે કોરોના જેવી મહામારી વિશ્વભરમાં ચાલી રહી છે અને સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે, ત્યારે ગામ લોકો દ્વારા લોકડાઉનનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું છે। ગામમાં પ્રવેશવાના બધા રસ્તા ગ્રામ પંચાયત દ્વારા બંધ કરી દેવામાં આવ્યા। લોકો સ્વયં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે છે। ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને ગામમાં જ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। ગામના મુખ્ય માર્ગ પર સરપંચ અને ગામના સ્વયંસેવકો દ્વારા નાકાબંધી કરવામાં આવી છે। ગામમાં બહારના વ્યક્તિઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે। જરૂરી કામ વગર ગામનું કોઈ વ્યક્તિને બહાર જવા પર રોક લગાવવામાં આવી છે અને જો ગામનો વ્યક્તિ બહારથી આવે તો ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ગામ લોકો દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે। ગામની આવશ્યક ચીજવસ્તુની દુકાનો છૂટછાટ સિવાયના સમયમાં સંપૂર્ણ બંધ રહે છે અને ગામ લોકો પણ ઘરની અંદર રહે છે। ગામની અંદર જાહેર જગ્યાઓ સુમસામ જોવા મળે છે। લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરતું ઈડર તાલુકાનું ચોરીવાડ ગામ સ્વચ્છતા અને આરોગ્ય અને સર્વ રીતે સુખી સંપન્ન છે। રાજેશ ચાવડા, જેડએસ ટીવી, ઈડર। લોકડાઉન 3ની અંદર ચોરીવાડ ગામની અંદર સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે। આખું ગામ, ગામના 5થી 6 રસ્તા છે, બધા જ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ગામમાં પશુપાલકો બહુ મોટા પ્રમાણમાં એના સાથે ધંધો કરી રહ્યા છે। ત્યારે કોઈપણ કોરોના વાયરસ જો આ ગામની અંદર પ્રવેશે તો મુખ્ય વ્યવસાય લોકોનો બંધ થઈ જાય એવી સ્થિતિ છે। તો ગામે મિટિંગ બોલાવી આખા ગામે નક્કી કર્યું કે ભાઈ ગામમાં આપણે બહારથી માણસોને કોઈને પ્રવેશવા નહીં દઈએ અને બહારથી કોઈ આવશે તો એને ક્વોરન્ટાઇન કરવા માટે આપણી સ્કૂલની અંદર એની વ્યવસ્થા કરીશું, એમને જમવાની વ્યવસ્થા કરીશું એવું એક આયોજન કરવામાં આવ્યું અને ગામની અંદર બહારથી કોઈ પણ વ્યક્તિ આવશે અમદાવાદ બોમ્બે તો એને પ્રવેશવા દેવામાં આવશે નહીં। એને આજે કોઈ પણ વ્યક્તિ આવ્યો છે તેને પરત મોકલવામાં આવશે, પોલીસને જાણ કરવામાં આવશે। આ રીતની તમામ વ્યવસ્થા ગામે કરી છે અને ગામની અંદર પંચાયત દ્વારા એમને દંડ પણ કરવામાં આવે છે। આવી રીતે અનેક ઘણા પગલાં ગામની અંદર ભર્યા છે। ગામની અંદર કરિયાણા સિવાય કોઈ પણ વસ્તુ ન મળે, જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુની જરૂરિયાત છે એના સિવાય કોઈ પણ વસ્તુ માટે દુકાનો ખોલવામાં નહીં આવે। જેની જરૂર છે એટલા પૂરતી જ દુકાનો ખોલવામાં આવશે, બધી દુકાનો બંધ કરવાની, સરકારની સૂચનાઓનું તમામ સૂચનાઓનું પાલન કરવું અત્યારે પ્રત્યેક નાગરિકની જવાબદારી છે અને વહીવટદારોની પાલન કરાવવાની જવાબદારી છે। એ જો તો અમે સ્વયંભૂ લોકોએ સરકાર જો આટલો પ્રયત્ન કરતી હોય, ખાવાનું અનાજ પહોંચાડતી હોય તો આપણી પણ એક જવાબદારી બને છે સમજી અમે આજે ગામને સંપૂર્ણ લોકડાઉન કર્યું છે, જેથી કરીને આ ગામની અંદર કોરોના પ્રવેશે નહીં એવી અમારી સૌની એક પ્રભુને પણ પ્રાર્થના છે કે અમારા પ્રયત્નો ફરે